गुड आफ्टरनून फ्रेंड्स फ्रेंड्स आज आपरे न्यू चैप्टर सीखीसु चैप्टर 21 द वर्ल्ड इन माय होम जगत मारा घर मा फ्रेंड्स तमारा घर मा घणा तमारा फैमिली मा ग्रैंडफादर ग्रैंडमदर ब्रदर सिस्टर फादर मदर आ बधा तमे लोको साथे रहता हसे एकदम बिग फैमिली हसे तो फ्रेंड्स घणी वार होय छे के जरा आपणे फेमिली साथे बेसता होय छे अने कोई टॉपिक पर चर्चा थती होय छे डिस्कस करता होय छे तो ए डिस्कस करवामां आपणे अंदर वच्चे झगड़ो चालू थई जाय छे अने ए झगड़ाथी एक झगड़ानुं स्वरूप धारण करे छे अने एमांथी झगड़ो वधी जाय छे तो फ्रेंड्स तो ए झगड़ाने थोड़ीक वारमां अथवा तो फाधर होय के ग्रेन्डफाधर दादा ते झगड़ाने पूरू करी दे छे एने सॉल्व करी दे छे हाने अने फ्रेंड्स घणी वार एवुं छे के फेमिली मां वस्तु एक होय छे पण तेने यूज करनारा घणा बधा होय छे तो तेना कारणे पण झगड़ा थाय छे तो तेवी रीतना ज फ्रेंड्स आमां पण एवी स्टोरी छे आमां घणी वार तमारा फेमिली मां खेंचतान झगड़ा थता होय छे खेंचतान થતું હોય છે હને તો એ ખેંચતાનથી જ એ આખું આપણે આપણું જીવન જીવીએ છીએ તો ફ્રેન્ડ્સ આ ચેપ્ટરમાં પહેલો ટોપિક છે ખેંચતાણ આ ચેપ્ટરની અંદર ઘણા બધા એવા નાના નાના ટોપિક છે કે જે ઘણાના ફેમિલીમાં એ થતું જ હશે હને બધાના જ ફેમિલીમાં નહીં કોઈકના ફેમિલીમાં જે આ સ્ટોરી છે આ ચેપ્ટરમાં તો એ ઘણાના ઘરમાં એવું માહોલ હશે અને આમાં આપણે એવા નાના નાના સ્ટોરીના ટોપિક હશે જે આપણી લાઈફમાં ચાલતું હશે તો ફ્રેન્ડ્સ આ ચેપ્ટરમાં આપણે જાણીશું તો આપણે ફર્સ્ટ ટોપિક છે પહેલો ખેંચતાણ તો તેની સ્ટોરી આપણે સાંભળીએ ચાલો ફ્રેન્ડ્સ આપણે હવે ચેપ્ટર તરફ જઈશું ટોપિક છે ખેંચતાણ ખેંચતાણ એટલે ઝઘડા થાય છે ખેંચાટાણી થાય છે એટલે મમતાનું ફેમિલી હોય છે મમતાના ફેમિલીમાં ટીવીના બાબત પર તેઓના ઘરમાં ઝઘડા થાય છે તો તે આપણે સ્ટોરી સાંભળીએ દિલ્હીની જેમ આજે પણ મમતાના હાઉસમાં ઝઘડો શરૂ થયો ટીવી પર કાર્યક્રમ જોવા માટે મમતાનો બ્રધર ક્રિકેટ મેચ જોવા ઈચ્છે છે જ્યારે મમતાની સ્મોલ સિસ્ટર સેજલને પોતાના મનપસંદ સોંગ સાંભળવા હોય છે મધર અને આંટીની ફ્રેન્ડ્સ તો છે પણ તેમની પસંદગી પણ ડિફરન્ટ છે મધરને ન્યૂઝ જોવા ગમે છે અને આંટીને સિરિયલ જોવું ગમે છે ફ્રેન્ડ્સ તમારા પણ હાઉસમાં તમારું ફેમિલી હશે તો એ ફેમિલી મેમ્બર્સમાં બધાને જ અલગ અલગ ટીવીમાં પ્રોગ્રામ જોવાના ગમતા હશે બરાબર ને કોઈક એવું હોય છે કે જેને એક જ જણને જે ગમતું હોય તે બધાને જ ગમે નહીં બધાની પસંદગી જુદી જુદી હોય છે બધાને જ પ્રોગ્રામ જુદા જોવા હોય છે તેવી રીતના મમતાના પણ ફેમિલીમાં બધાને અલગ અલગ તેઓની પસંદગી હોય છે ઓકે તો મમતાને તો કાર્ટૂન જોવું ગમે છે તમારા ઘરમાં તમને પણ કાર્ટૂન જોવાનું ગમે છે હા ને તેવી રીતના મમતાને પણ કાર્ટૂન જોવું ગમે છે અને તેના ફાધરને તો ફૂટબોલની મેચ જોવાનું ગમે છે પણ ફ્રેન્ડ્સ તમારા હાઉસમાં તમારા ફાધરને ન્યૂઝ સાંભળવાનું ગમતું હશે હા ને પણ મમતાના ફાધરને તો ફૂટબોલ મેચ જોવાનું ગમે છે તો મમતાના ફાધર કહે છે સવારે તો મારે ઓફિસ જવાનું હોય છે એટલે તેને સાંજે ટીવી જોવાનો ટાઈમ મળે છે ફ્રેન્ડ્સ તમારા ઘરમાં પણ તમારા ફાધર બધા ઓફિસ જતા હશે એટલે પપ્પાને પણ સાંજે જ ટીવી જોવાનો ટાઈમ મળતો હશે અને સાંજે પપ્પા આવે એટલે રિમોટ આપી દેવું પડે કે આપણે આખો દિવસ ટીવી જોતા હોય એટલે સાંજે તો પપ્પાને જોવું ગમે ને પપ્પાને જોવાનું હોય ને એટલે તેને રિમોટ આપી દેવું પડે છે પણ મમતાના ફાધરને તો સાંજે તે ટીવી જોવાનું ટાઈમ મળે છે બાકીના તો સવારે પણ તેઓ પોતાના પ્રોગ્રામ જોઈ શકે છે એટલે આપણા ફેમિલીમાં એટલે મમતાના ફેમિલીમાં તેના દાદા દાદી કે એમના મમ્મી એ બધાને સવારના તેઓ જોઈ શકે છે પ્રોગ્રામ અને ચિલ્ડ્રન્સ લોકોને તો એ લોકો સાંજે જોઈ શકે છે કે એ લોકોને સવારના શું કરવાનું હોય છે સ્ટડી કરવાનું હોય છે તો ફાઇનલી બધાએ સાંજે ફૂટબોલ મેચ જ જોવું પડે છે કે સાંજે જો ફાધર આવે અને ફાધર જે જોતા હોય તે તમારા ઘરમાં પણ તમારે એ જ જોવું પડે છે હા ને તો મમતાના ફેમિલીમાં પણ તેના ફાધરે ફૂટબોલ મેચ મૂકી દીધી હોય છે તો બધા જ ફેમિલી મેમ્બરને ફૂટબોલ મેચ જ જોવી પડે છે
ફ્રેન્ડ્સ, ટીવી એક જ હોય છે પણ જોવાવાળા ઘણા બધા હોય છે. તમારા હાઉસમાં પણ આવું જ થતું હશે અને એના કારણે ઝઘડા થાય છે કે મારે જોવું છે, મારે આ જોવું છે. મમ્મીને કંઈ રસોઈ શો જોવી હોય, તમારે કાર્ટૂન જોવું હોય, નાની સિસ્ટર હોય એને બીજું કંઈ જોવું હોય, હા ને, અને જે ગ્રેન્ડફાધર ગ્રેન્ડમધર હોય તેને ભજન સાંભળવાના હોય છે. એટલે ફ્રેન્ડ્સ, આવી રીતના ખેંચાતાણ તો થતી જ હોય છે બધાના જ ઘરે, હા ને, તમારા ઘરે પણ થતી હશે. ઓકે, તો આપણે મમતાના ફેમિલી વિશે જાણી ગયા. હવે આપણે થોડાક એને લગતા ક્વેશ્ચન આન્સરને સમજી લેશું. ચાલો ફ્રેન્ડ્સ, તમને એક ક્વેશ્ચન પૂછાય કે શું તમારા હાઉસમાં ફેન, પંખો, ટીવી, ન્યૂઝપેપર અથવા તો ચેર્સ એવી કોઈ બીજી વસ્તુઓ માટે ઝઘડો થાય છે? તો ફ્રેન્ડ્સ, યસ, બધાના જ ઘરે કંઈક ને કંઈક વસ્તુમાં તો ઝઘડા થતા હશે અને આ ફેન અને ટીવી ને ન્યૂઝપેપરમાં તો થતા જ હશે. તો તમારે શું લખવાનું? યસ. અને તો કોની વચ્ચે? તો તમારે અને તમારી સિસ્ટર અથવા તો બ્રધર હોય એની વચ્ચે થતા હશે ટીવીની બાબત પર, અને ફેન બાબત પર તમારા જે ગ્રેન્ડફાધર હશે, ગ્રેન્ડમધર હોય એની પર, એની સાથે થતા હશે, હા ને, કે ગ્રેન્ડફાધર જે ઉંમર હોય એ લોકોને ફેન ઓછું જોતું હોય એટલે આપણે ઝઘડા થતા હોય, અને ન્યૂઝપેપર તેમાં ગ્રેન્ડફાધર અને ફાધરને બંનેને ન્યૂઝપેપર વાંચવા હોય છે તો તેમાં પણ ઝઘડા થાય છે, હા ને. તો તમારે તમારી રીતે આમાં લખવાના. તો ટીચરે તમને એક એક્ઝામ્પલ આપ્યું છે કે આ રીતે થતા હોય ઝઘડા, પણ તમારા ઘરમાં કેવા કઈ રીતે થાય છે તે તમારે જાતે લખવાના છે કે કઈ બાબત પર થાય છે તે. ઓકે ફ્રેન્ડ્સ, સેકન્ડ ક્વેશ્ચન પૂછાય કે તમારા હાઉસમાં આવા ઝઘડા કોણ પટાવે છે? એટલે આવા ઝઘડા જો થાય તો તેને કોણ પટાવે છે? તો તમારા ઘરમાં કોણ ઝઘડાને પટાવે છે તે તમારે રીતે લખવાનું છે. હું એક એક્ઝામ્પલ રીતે કહું છું કે મારા ઘરમાં ગ્રેન્ડમધર છે તે પટાવે છે કે તમારા હાઉસમાં જો એકબીજા સાથે મળીને સમજીને ઝઘડાને ફિનિશ કરતા હશે, ટાઈમ પ્રમાણે જેમ આ ટાઈમ પર આ જોશે, એક સમય આપી દે કે આ ટાઈમ પર આ જ બ્રધર જ ટીવી જોશે, આ ટાઈમ પર મધર જોશે, એવા એક ટાઈમ નક્કી કરી દઈએ જેથી ઝઘડાનું સોલ્યુશન આવી જાય એટલે ઝઘડો ન થાય. અને તમારા હાઉસમાં પણ બ્રધર અને સિસ્ટરનો ઝઘડો થતો હશે તો તમારા પેરેન્ટ્સ બંને મળીને તે પ્રોબ્લેમને સોલ્વ કરતા હશે. ઓકે, તો એવી રીતે તમારા ઘરમાં કોણ ઝઘડાને પતાવે છે તે તમારે લખવાનું છે, જેને કે ફાધર કે મધર કે ગ્રેન્ડ મધર કે ગ્રેન્ડફાધર કોઈ પણ જે હશે તેના તે લખવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે થર્ડ છે, તમારા હાઉસના કોઈ ઇન્ટરેસ્ટિંગ બનાવ વિશે વાત કરો જ્યારે કોઈ વસ્તુઓ માટે ઝઘડા થયા હોય તે. એટલે કે તમારા હાઉસમાં કોઈક રસપ્રદ, ઇન્ટરેસ્ટેડ એટલે રસપ્રદ બનાવ વિશે વાત કરો જ્યારે કોઈ વસ્તુઓ માટે ઝઘડા થયા હોય. તો ફ્રેન્ડ્સ, આ ક્વેશ્ચનનો આન્સર તમારા ઘરમાં જો એવો કોઈક બનાવ બન્યો હોય, ઝઘડો થયો હોય તે તમારે લખવાનું છે. પણ હું આમાં એક એક્ઝામ્પલ કહું છું કે અમારા હાઉસમાં દરેક વ્યક્તિને ટીવી જોવાનો ટાઈમ નક્કી કરેલો, પરંતુ થોડાક મંથ અગાઉ એક સન્ડે દાદાને ન્યૂઝ જોવા હતા અને દાદીને શિવ કથા જોવી હતી અને મને અને પપ્પાને ક્રિકેટની ફાઇનલ મેચ જોવી હતી અને જે સિસ્ટર હતી તેનો ડાન્સનો કાર્યક્રમ અને મમ્મીને તો કુકરી સોની એટલે ફૂડ એટલે જે જમવાનું બનાવે તેનું ફાઇનલ જોવી હતી. આ બાબતે હાઉસમાં થોડો સમય દલીલો ચાલી, ઝઘડા ચાલ્યા, અંદર અંદર દલીલો ચાલતી હતી. છેવટે ફાધરે ટીવી બંધ કરી દીધું અને શું કર્યું, અંકલના ઘરે મળવા જવાનો પ્રોગ્રામ બનાવી દીધો. ઓકે, એટલે ફાધરે તેનું જે પ્રોબ્લેમ ચાલતી હતી તેનું સોલ્યુશન લાવી દીધું, ટીવી જ બંધ કરી દીધી એટલે ની આને જોવાનું, ની આને જોવાનું, ની આને જોવાનું, અને ક્યાં અંકલના ઘરે મળવા જવાનો તેને પ્રોગ્રામ બનાવી દીધો. એટલે આ ટાઈપનું એક રસપ્રદ જે બનાવ તમારા ઘરે જે બની ગયો હોય તે ફ્રેન્ડ્સ લખવાનું છે. પડી કે સમજ? ચાલો ફ્રેન્ડ્સ, ફોર ક્વેશ્ચન છે કે તમે લોકોને બીજે ક્યાંક આવી રીતના ઝઘડતા જોયા છે? તો હા, ઘણી બધી જગ્યાએ નાની નાની બાબતો પર ઝઘડા થતા હોય છે, જેમ કે રેસ્ટોરન્ટમાં, બરાબર, ફેનમાં, પછી મોબાઈલ લેપટોપ માટે અથવા તો ટ્રેનમાં પણ થતા હશે,
હા ને, તો ઘણી બધી જગ્યા રેસ્ટોરન્ટમાં પણ જો તમને જે ભાવતું હોય અને સિસ્ટરને જે ભાવતું હોય બેમાંથી એક જ મંગાવવાનું હોય છે તો તેમાં પણ ઝઘડા ચાલુ થઈ જાય છે. મોબાઈલમાં પણ ઝઘડા ચાલે કે હવે હું રમીશ, તું ક્યાંનો રમે છે, હા ને, એવા મોબાઈલ માટે. અને ફ્રેન્ડ્સ, એક વાત તો ટ્રેનમાં અમદાવાદ જતા હતા અમે લોકો, એક વાર તો ટ્રેનમાં અમદાવાદ જતા હતા, મારી સ્ટોરી કહું છું. તો આગળના સ્ટેશન પર ટ્રેન ઊભી હતી, તો પેસેન્જર ખૂબ જ હતા, બહુ બધા પેસેન્જર હતા, અને બધા જ પેસેન્જર ડબ્બામાં ચડવા માટે ધક્કા મૂકી કરતા હતા, અને ત્યારબાદ પછી સીટ પર બેસવા માટે પણ એ લોકો ઝઘડતા હતા. તો ફ્રેન્ડ્સ, આવી રીતના ટ્રેનમાં પણ તમે જોયા હશે, ટીચરે તો જોયા છે કે આવી રીતના ટ્રેનોમાં તો ચાલતું જ હોય, ધક્કા મૂકી થાય, પોતાની સીટ રોકાયેલું હોય, સીટ માટે એના ઝઘડા થતા હોય છે, હા ને. તો તમે જે જોયા હોય ઝઘડા તે ફ્રેન્ડ્સ લખવા છે, ટીચર તમને એક્ઝામ્પલ આપે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે ક્વેશ્ચન આન્સરને સમજી ગયા, હા ને, અને તમને બધાને સમજ પડી હશે. અને ફ્રેન્ડ્સ, આ બધા જ ક્વેશ્ચનના આન્સર તમારા ઘરે જે બનતું હોય ને તે બનાવ લખવાનો છે, તો તમને પણ ખ્યાલ આવે. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો ફ્રેન્ડ્સ, સેકન્ડ ટોપિક છે વાય ધ ડિફરન્સ, તફાવત કેમ છે. તો આમાં પ્રતિભાની સ્ટોરી છે તે આપણે સાંભળીએ. ઇવનિંગના 7 o'clock, સાંજના 7 વાગ્યા છે, પ્રતિભા તેની ફ્રેન્ડ્સના હાઉસ ગઈ હતી, એના ફ્રેન્ડને મળવા ગઈ હતી, અને જલ્દી જલ્દી તે પોતાના હાઉસ રિટર્ન આવતી હતી. પણ તેના તે જે 2 brothers હતા, સંદીપ અને સંજય, તે તેના ફ્રેન્ડ સાથે રમવામાં ખૂબ જ બિઝી હતા. તેને ઘરે જવાની કોઈ જલ્દી ન હતી, અને તે થોડા લેટ પણ થઈ જાય તો પણ એને તો કોઈ ખીજવાતું ન હતું. તો પ્રતિભાને એવું થાય છે કે તે વિચારે છે કે ધીસ ઇઝ નોટ ફેર, આ બરાબર નથી, હું લેટ જાઉં છું તો મને ખીજવાય છે, પણ મારા બ્રધર્સ અને હાઉસમાં લેટ આવે છે તો તેને કોઈ ખીજવાતું નથી. ફ્રેન્ડ્સ, એના હાઉસમાં કેવું હોય છે કે પ્રતિભા છોકરી હોય છે, તેથી તેને શું સાંજ થાય એટલે તેને ઘરે પાછા આવી જવાનું, પણ તેના બ્રધર્સ, તેના ભાઈઓ બોયઝ છે, એટલે તેઓએ જો ઘરે લેટ આવે તો પણ તેને ચાલે. તો આવું ડિફરન્સ હતું બે ભાઈ બહેન વચ્ચે. તો એ પ્રતિભા કહે છે કે ના, આ બરાબર નથી, આવું કેમ કે અમે લોકો એક જ ફેમિલીના મેમ્બર છે, છતાં પણ અમારા બે ભાઈ બહેન વચ્ચે આટલો બધો ડિફરન્સ, કે મારે વહેલા આવી જવાનું અને ભાઈઓએ બહાર રમે તો પણ ચાલે. એટલે પ્રતિભાને આ ગમતું ન હતું, પણ તે શું કરી શકે, તેનાથી તો કંઈક પણ બોલાય નહીં. પ્રતિભાથી તો કશું બોલાતું જ નહીં હતું કે ફેમિલીમાં જો પેરેન્ટ્સ જે કહે તો તેને કરવું જ પડે, તો તે એકદમ ઉદાસ હતી. ફ્રેન્ડ્સ, તમને ખબર છે કે પહેલા જમાનામાં પણ આવું જ હતું, જે ગર્લ્સ હોય છે તેને બહુ લેટ ટાઈમ સુધી બહાર રહેવાય નહીં, સાંજ થતાં તેને ઘરે જ આવી જવું પડે છે, પણ બોયઝ માટે કોઈ પણ નિયમ ન હતા. તેને તો તે બહાર રમી પણ શકે છે અને લેટ આવે તો પણ તેને કોઈ બોલતું ન હતું, ખાલી બધા જ નિયમો ગર્લ્સ માટે જ હતા, તે આવું ચાલતું જ હતું. ફ્રેન્ડ્સ, જોયું ને કે ફેમિલીના એક જ મેમ્બર હોવા છતાં પણ બે ભાઈ બહેન વચ્ચે કેટલો બધો તફાવત છે, કેટલો બધો ડિફરન્સ છે, બંનેને એક જ નિયમ લાગવો પડે. ઓકે, તો આપણે તેના વિશે જોયું, તો ચાલો આપણે થોડા ક્વેશ્ચન આન્સરને ડિસ્કસ કરીએ. ઓકે, તો ચાલો ફ્રેન્ડ્સ હવે થોડા ક્વેશ્ચન આન્સરની ચર્ચા કરીશું. ફર્સ્ટ ક્વેશ્ચન છે કે આ બાબતમાં તમારા હાઉસમાં અથવા તમારા ફ્રેન્ડ્સના હાઉસમાં આવું થાય છે, તો તમે તેના વિશે શું વિચારો છો. તો ફ્રેન્ડ્સ, આપણા ઘરમાં તો આવું ન થતું હશે, બરાબર, તો તમે લખવા ના, આ બાબતમાં મારા હાઉસમાં આવું જોવા મળતું નથી. હા, પરંતુ અમુકના ફ્રેન્ડ્સને ત્યાં આવું તમને જોવા મળતું હશે કે બોયઝ ભલે બહાર રમતો હોય પણ તેને કોઈ ખીજવાતું નથી, તેનો કોઈ ટાઈમ ફિક્સ હોતો નથી કે લોકોએ આ સમયે ઘરે આવી જવું. હા, પરંતુ ગર્લ્સ જો ઘરમાં જલ્દી ન આવે તો તેને ખીજવાય છે, અને ત્યાં ગર્લ્સે તો જલ્દી ઘરે આવી જવું પડે છે. પણ હું એવું વિચારું છું કે આવું ન હોવું જોઈએ, કે બધાના જ માટે નિયમો એક સરખા જ હોવા જોઈએ, અને કોઈનામાં
તેમના ઉછેરમાં તો ભેદભાવ ન હોવો જોઈએ. ઓકે, તો તમારી હિસાબે તમારે વિચારીને લખવાનું છે. સેકન્ડ ક્વેશ્ચન એવો છે કે શું તમે વિચારો છો કે બોયઝ અને ગર્લ્સ, મેન્સ અને વુમેન્સ માટે ડિફરન્સ નિયમો હોવા જોઈએ? તો ના ફ્રેન્ડ્સ, એમાં લખવાનું નો. રૂલ્સ બોયઝ એન્ડ ગર્લ્સ, મેન્સ એન્ડ વુમેન્સ માટે કોઈ પણ નિયમો રૂલ્સ ન હોવા જોઈએ. જેમ કે આપણા ગવર્મેન્ટ, આપણા કન્ટ્રીમાં ગવર્મેન્ટે બધા માટે એક સમાન કાયદો બનાવ્યો છે, હા ને, કે જે પણ હોય તે બધા માટે એક સમાન હોય છે. તો બોયઝ એન્ડ ગર્લ્સ માટે કાયદો એક જ હોવો જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, આપણા ગવર્મેન્ટે જ એક કાયદો બનાવ્યો હોય અને સમાન અને બધા એને જ ફોલો કરવાનું હોય તો બોયઝ એન્ડ ગર્લ્સમાં શું કામ નિયમો હોવા જોઈએ? એટલે તો મારા હિસાબે તો કોઈ પણ રૂલ્સ હોવા જોઈએ નહીં, બધા માટે એક જ સમાન હોવા જોઈએ. ઓકે, તો આ રીતે તમારે પણ વિચારીને લખવાનું છે. ચલો ફ્રેન્ડ્સ, થર્ડ ક્વેશ્ચન જોઈશું. જો ગર્લ્સો બોયઝ માટેના અને બોયઝો ગર્લ્સ માટેના પરંપરાગત રીતે ચાલ્યા આવતા નિયમો રૂલ્સને પાળવાના હોય તો શું થશે? તો વિચારો. તો જો ગર્લ્સે બોયઝ માટેના અને બોયઝે ગર્લ્સ માટેના જો પરંપરાગત રીતે ચાલ્યા આવતા જો રૂલ્સ પાળવાના હોય તો જો આવું હતે તો જેમ કે આપણી સ્કૂલમાં ગર્લ્સ એન્ડ બોયઝ માટેના એક જ ટીચર્સ હોય છે, હા ને, અને એક જ ટીચરો હોય છે. ગર્લ્સ એન્ડ બોયઝ સેમ જ સબ્જેક્ટ ભણતા હોય છે. ક્લાસમાં તો ગર્લ્સ અને બોયઝ હોય જ છે ને બધા, તો ટીચર્સ પણ એક જ હોતા હોય છે અને સબ્જેક્ટ પણ એ લોકોના હોય એક જ હોય છે. એવું હોય છે કે બોયઝ માટેનો સબ્જેક્ટ અલગ હોય છે, ગર્લ્સ માટેનો સબ્જેક્ટ હોય છે કે ના? અને જ્યારે ગેમ પણ રમતા હોય છે તો બંનેને, ગર્લ્સ અને બોયઝને સેમ જ ગેમ રમાતા હોય છે. અને સ્કૂલના જે પણ રૂલ્સ હોય તે બોયઝ એન્ડ ગર્લ્સ માટેના સેમ હોય છે. તો સ્કૂલમાં રૂલ્સ સેમ હોય છે તો સ્કૂલમાં જ રૂલ્સ સેમ હોય છે તો સ્કૂલની બહાર કેમ રૂલ્સ સેમ હોતા નથી? ઓકે, તો આ રીતે લખવાનું.